નામ સંતોષ, મારી સાથે છે જોશી ખુશ્બુબેન. આજે હું તમને મૂલ્ય શિક્ષણ વિષય અંતર્ગત મૂલ્ય વિકાસની પ્રક્રિયા વિશે માહિતી આપીશ. મૂલ્ય વિકાસની પ્રક્રિયા, તેમાં આપણે જ્ઞાન, દ્રષ્ટિ અને વાસ્તવિકતા વિશે માહિતી મેળવીશું. જો મિત્રો, આ એરો છે તે મૂલ્ય વિકાસની પ્રક્રિયા દર્શાવે છે. સૌપ્રથમ આપણે મૂલ્ય વિકાસની પ્રક્રિયામાં તેની પ્રસ્તાવના જોઈશું. તેમાં પહેલું, મનોવૈજ્ઞાનિકો, માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓએ વ્યક્તિઓમાં મૂલ્ય વિકાસની પ્રક્રિયા પર ખૂબ જ ધ્યાન આપ્યું છે. એટલે કે આ ત્રણ શાસ્ત્રીઓના મતે મૂલ્ય શું છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તેમાં પહેલું જોઈએ તો મનોવૈજ્ઞાનિકોના દ્રષ્ટિકોણમાં વ્યક્તિના જ્ઞાનાત્મક, લાગણીશીલ અને જન્મજાતમાં મૂલ્ય વિકાસના ત્રણ પગલા છે. તેમના મતે બાળક સમાજના વર્તનના ધોરણો, નૈતિક કાયદાઓ, સિદ્ધાંતો અને આદર્શોને વિચાર્યા વિના સ્વીકારે છે. પાછળથી તે તેના પર ભારણ વિકસાવે છે અને તેના તેના આંતરિક સ્વમાં સ્થાન આપે છે. અને જ્યારે આ તેની લાગણીઓ સાથે જોડાયેલ છે અને તેના આંતરિક સ્વમાં સ્થાન બનાવે છે, તેઓ તેના વર્તનને માર્ગદર્શન આપવા અને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે. જ્યાં સુધી તેઓ તેમની વર્તણૂકનું માર્ગદર્શન અને નિયંત્રણ ન કરે ત્યાં સુધી તેને મૂલ્ય કહી શકાય નહીં. ત્યારબાદ જોઈએ તો માનવશાસ્ત્રીઓ છે તે સાંસ્કૃતિક લક્ષણોના સ્વરૂપમાં મૂલ્યને સ્વીકારે છે. તેમના દ્રષ્ટિકોણમાં મૂલ્યો એ સંસ્કૃતિની પ્રક્રિયા દ્વારા વિકાસ થાય છે. તેઓ સ્પષ્ટતા કરે છે કે જે સમાજમાં બાળક જન્મ લે છે તે સમાજની સંસ્કૃતિને અપનાવે છે. તે તેની જીવનશૈલી અને ખાનપાન, વર્તનના ધોરણો, ભાષા, સાહિત્ય, ધર્મ, તત્વજ્ઞાન અને આદર્શો અને માન્યતાઓને અપનાવે છે અને તેમનામાં વિશ્વાસ કેળવે છે અને ધીમે ધીમે તેઓ તેમનામાં વિશ્વાસ વિકસાવે છે. તેમની વર્તણૂકનું માર્ગદર્શન અને નિયંત્રણ કરવાનું શરૂ કરે છે અને આમ તેઓ મૂલ્યોનું સ્વરૂપ લે છે. ત્યારબાદ આપણે સમાજશાસ્ત્રીઓનો દ્રષ્ટિકોણ જોઈએ તો વ્યક્તિમાં મૂલ્ય વિકાસ સામાજિકરણની પ્રક્રિયા સાથે થાય છે. તેઓ સ્પષ્ટ કરે છે કે જે સમાજમાં બાળક ભાગ લે છે તેની ભાષા શીખે છે, તેના વર્તનના ધોરણો અપનાવે છે અને આ રીતે આ સમાજ સાથે એકજસ્ટ થાય છે. સમય જતાં તે આ માટે સ્થિર લાગણીઓ વિકસાવે છે અને આ સ્થિર લાગણીઓ તેમના વર્તનને માર્ગદર્શન આપવા અને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે અને આપણે કહેવાનું શરૂ કરીએ છીએ કે તેનામાં મૂલ્યોનો વિકાસ થયો છે. સામાન્ય રીતે એવું લાગે છે કે સામાજિકરણ અને સંવર્ધનની પ્રક્રિયા સમાન છે, પરંતુ બંને વચ્ચે તફાવત છે. એક વ્યક્તિ એક જ સમયે અનેક સમાજનો સભ્ય બની શકે છે, જેમ કે કુટુંબ, સ્કાઉટ, રાજકીય પક્ષો, ક્લબ વગેરે. તેણે આ વિવિધ સમાજો સાથે સંતુલિત થવા માટે વિવિધ વર્તનના ધોરણો શીખવા પડશે, પરંતુ તેની પોતાની સંસ્કૃતિ એક છે અને તે તેના આદર્શ અને માન્યતાઓને અપનાવે છે અને તે તેને મહત્વ આપે છે અને તેમના દ્વારા માર્ગદર્શન અને નિયંત્રિત થાય છે. જો બે પ્રક્રિયાઓને ફરીથી ધ્યાનમાં લેવામાં આવે તો આપણે શોધી કાઢીએ છીએ કે જેમ જેમ બાળક અનુકરણ કરવા સક્ષમ બને છે તેના સામાજિકરણ અને સંસ્થાની પ્રક્રિયા શરૂ થાય છે. આ બે પ્રક્રિયાઓ એક સાથે ચાલુ રહે છે, તે વ્યક્તિઓ વચ્ચેની ક્રિયા પ્રતિક્રિયા દ્વારા ચાલે છે. મૂલ્ય વિકાસને ઘટકોમાં પહેલું જ્ઞાન. જ્ઞાનમાં જોઈએ તો જ્ઞાનમાંથી મૂલ્યનું નિર્માણ થાય છે. આ ખ્યાલ ઉચ્ચ પ્રદર્શન જ્ઞાન સક્ષમ સંસ્થાઓ દ્વારા સમજાવવામાં આવે છે, જેઓ નીચેનું મૂલ્ય કેળવે છે. એમાં પહેલું, તેઓ કામગીરીમાં તાત્કાલિક સુધારો કરવા માટે ચાલુ કામગીરીમાં તેમના જ્ઞાનનો લાભ લે છે. તેઓ ભૂતકાળના પડકારો અને વ્યૂહાત્મક નિર્ણય લેવામાં સફળતાઓમાંથી શીખવાની તેમની ક્ષમતાઓમાં સુધારો કરે છે. તેઓ તેમના કર્મચારીઓ દ્વારા રાખવામાં આવેલા જ્ઞાન, અનુભવ અને આંતરદ્રષ્ટિથી લાંબા ગાળાના મૂલ્યનું નિર્માણ કરે છે. તેઓ ગ્રાહકો પાસેથી મેળવેલા જ્ઞાન,
અનુભવ અને આંતરદ્રષ્ટિથી લાંબા ગાળાનું મૂલ્ય બનાવે છે. એક્ચ્યુલાઇઝેશનના બિંદુ પર જ્ઞાનની વિભાવના તમારી સંસ્થાઓને ક્ષમતા પ્રદાન કરવા માટે શિસ્ત અને સુસંગત વર્તન સાથે જોડવાની, એકત્રિત કરવાની અને સહયોગ કરવાની ક્ષમતાને સંકલિત કરે છે. રિયલ ટાઈમમાં એક્સેસ માત્ર કોડિફાઇડ જ્ઞાન એટલે કે અસરકારક પ્રથાઓ સંબંધિત દસ્તાવેજો ટેમ્પલેટ્સ જ નહીં પણ સૌથી વર્તમાન અસ્પષ્ટ જ્ઞાન એટલે કે અનુભવ અને આંતરદ્રષ્ટિ પણ છે જે તમારા વ્યવસાય અને કામગીરી વિશે જાણો કેવી રીતે અને શા માટે. ત્યારબાદ આપણે જોઈએ તો મૂલ્ય વિકાસના ઘટકોનો બીજો ઘટક જે છે દ્રષ્ટિ, તેના વિશે માહિતી મેળવીએ. મૂલ્યની સમજ શું છે? તો કે મૂલ્યના ચાર ઉપગણો છે. ઈસવીસન 2000 માં પીટર ડોયલે સિદ્ધાંત આપ્યો હતો કે મૂલ્યની ધારણા મૂલ્યના ચાર નાના વધુ ચોક્કસ સબસેટને જોડીને બનાવવામાં આવી છે. મૂલ્યની ધારણા એ એક મુખ્ય પરિબળ છે જે વપરાશકર્તાઓને ઉત્પાદન અપનાવવા અથવા નકારવા પ્રેરે છે. મૂલ્યની ધારણા નાણાકીય અને બિન નાણાકીય પરિબળોથી બનેલી હોય છે. તેમાં જોઈએ પહેલું કાર્યાત્મક મૂલ્ય, તો કે ઉત્પાદનમાં ચોક્કસ સમસ્યા હોવી આવશ્યક છે. બીજું નાણાકીય મૂલ્ય, મૂલ્યની સમજ શું છે? મૂલ્યના ચાર ઉપગણો છે. 2000 માં પીટર ડોયલે સિદ્ધાંત આપ્યો કે મૂલ્યની ધારણા મૂલ્યના ચાર નાના વધુ ચોક્કસ સબસેટને જોડીને બનાવવામાં આવે છે. મૂલ્યની ધારણા એ એક મુખ્ય પરિબળ છે જે વપરાશકર્તાઓને ઉત્પાદન અપનાવવા અથવા તો નકારવા પ્રેરે છે. મૂલ્યની ધારણા નાણાકીય અને બિન નાણાકીય પરિબળોથી બનેલી હોય છે. પહેલું કાર્યાત્મક મૂલ્ય, જે ઉત્પાદનમાં ચોક્કસ સમસ્યા હોવી આવશ્યક છે. બીજું નાણાકીય મૂલ્ય, કિંમત બિંદુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે વ્યાજબી દેખાય છે. ત્રીજું સામાજિક મૂલ્ય, સ્થિતિ પ્રબળ બને છે અથવા ઉત્પાદન નેટવર્કિંગ તક બનાવે છે. ચોથું મનોવૈજ્ઞાનિક મૂલ્ય, ઉત્પાદન વપરાશકર્તાઓની પોતાના વિશેની લાગણીઓને વધુ મજબૂત બનાવે છે અને સુખ અથવા આનંદ જેવા ભાવનાત્મક મૂલ્ય બનાવે છે. કિંમત બિંદુ સાથે સરખામણી કરવામાં આવે ત્યારે વાજબી દેખાય છે. મૂલ્ય વિકાસનો ત્રીજો ઘટક એટલે કે વાસ્તવિકતા. માસ્લો માટે સ્વવાસ્તવિકીકરણ એ ઈચ્છાનું વર્ણન કરે છે જે વ્યક્તિની સંપૂર્ણ સંભાવનાની અનુભૂતિ તરફ દોરી જાય છે. સ્વવાસ્તવિકતા એ વ્યક્તિ છે જે માનવ અસ્તિત્વની ટોચ પર પહોંચી છે. બીજા શબ્દોમાં કહીએ તો તે વ્યક્તિ તે બનવા માટે સક્ષમ છે, તે વધુ બની ગયું છે. સંભવિતતાની આ અનુભૂતિ ઘણી રીતે થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે સારા મનોવૈજ્ઞાનિક સ્વાસ્થ્યની સ્થિતિ અને પરિપૂર્ણતાની મજબૂત ભાવનાઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે સ્વવાસ્તવિક લોકો તે પોતાને અને અન્યને સ્વીકારે છે. સર્જનાત્મકતાની સારી રીતે વિકસિત સમજ રાખો, જેને ક્યારેક સર્જનાત્મક ભાવના તરીકે પણ ઓળખવામાં આવે છે. ઊંડા અને અર્થપૂર્ણ સંબંધો જાળવી રાખો, સ્વાયત્ત રીતે અસ્તિત્વમાં હોઈ શકે છે. રમૂજની ભાવના રાખો, ખાસ કરીને તેમની પોતાની ભૂલોમાં રમૂજ શોધવાની ક્ષમતા. વાસ્તવિકતાને સચોટ રીતે સમજો, કારણ કે તે સ્વ અને અન્ય બંને સાથે સંબંધિત છે. હેતુની ભાવના રાખો અને એ હેતુને ધ્યાનમાં રાખીને નિયમિત કાર્ય કરો. ગહન સુખની વારંવાર ક્ષણોનો અનુભવ કરો, જેને માસ્લોએ પીક અનુભવો કહ્યા છે. અન્ય લોકો માટે સહાનુભૂતિ અને કરુણા દર્શાવો. જીવનની ભલાઈની સતત પ્રશંસા કરો. કેટલાક આ લક્ષણને બાળ સમાન અજાયબી તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે સ્વવાસ્તવિકીકરણમાં ઉદ્દેશ્ય અને સ્વજાગૃતિની મજબૂત ભાવના તેમજ વ્યક્તિની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે તે આવશ્યકતાઓનો સમાવેશ થાય છે, તે પ્રાપ્ત કરવું એક પડકારજનક લક્ષ્ય હોઈ શકે છે. જો કે જે લોકો જીવનના અમુક તબક્કે સ્વવાસ્તવિકતા કરે છે
તેઓ આ સ્તર સુધી પહોંચ જાળવી રાખવામાં સક્ષમ હોઈ શકે છે, કારણ કે તેઓને પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા માટે જરૂરી કૌશલ્યો શીખ્યા છે. બધા લોકો ધ્યેય તરીકે સ્વવાસ્તવિકીકરણની શોધ કરતા નથી અને જુદા જુદા લોકો અથવા સંસ્કૃતિઓ અસ્તિત્વની સ્વવાસ્તવિક સ્થિતિનું નિર્માણ કરે છે તે વિશે જુદા જુદા મંતવ્યો હોઈ શકે છે. આપણે થોડા સ્વવાસ્તવિકીકરણના ઉદાહરણો જોઈએ તો સ્વવાસ્તવિકીકરણ ઘણા સ્વરૂપોમાં પ્રગટ થઈ શકે છે અને સ્વવાસ્તવિક વ્યક્તિ કેવી રીતે દેખાઈ શકે છે તેમાંથી કેટલાક તેમની ઉંમર, સંસ્કૃતિ અને અન્ય પરિબળો પર આધાર રાખે છે. સ્વવાસ્તવિક વ્યક્તિ પ્રદર્શિત કરી શકે તેવા વર્તનના કેટલાક ઉદાહરણોમાં નીચેનાનો સમાવેશ થાય છે. તેમાં જોઈએ તો આપેલ સ્થિતિમાં રમૂજ શોધવી, વર્તમાન ક્ષણમાંથી આનંદ અને સંતોષ મેળવવો, પરિપૂર્ણતાની ભાવના મેળવવા માટે તેઓનું શું જોઈએ છે તે સમજવું, તેઓ કોણ છે તેમાં સુરક્ષિત અને નિહસંક અનુભવવાની વૃત્તિ. ત્યારબાદ આપણે ઉપસંહાર જોઈએ. આમ મૂલ્ય વિકાસની પ્રક્રિયામાં જ્ઞાન, દ્રષ્ટિકોણ અને વાસ્તવિકતા મહત્વની ભૂમિકા ભજવે છે, જેના દ્વારા મૂલ્યનો વિકાસ વ્યક્તિમાં સારી રીતે કરી શકાય છે. થેન્ક યુ.